હવે જ્યારે આગામી સમયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવાની છે ત્યારે આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ જ છે, જે હવામાન બાબતની આગાહી કરતા હોય છે અને તેમની આગાહી ઘણા અંશે સીધી સાચી પણ પડતી હોય છે. અંબાલાલ કાકા, હવે ચોમાસું શરૂ થવાની શરૂઆત છે, થોડા દિવસો બાકી છે, કયા પ્રકારની પરિસ્થિતિ હવે દેશે? ચોમાસું પૂર્વે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે અને આ જરૂરી છે. આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એ હમણાં 10 મે થી 14 મે વચ્ચે શરૂ થવાની શક્યતા રહેશે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉત્તર ભારતમાં ખતરનાક હશે, ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે હશે. ઉપરાંત આરબ રાષ્ટ્રોમાંથી આવતું ધૂળકડ પાકિસ્તાન થઈ કચ્છના ભાગોમાં થઈ અને ગુજરાતના કેટલાક ભાગોમાં થઈને લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ધીરે ધીરે પૂર્વ ગુજરાતના ભાગોમાં જતું રહેશે. પછી વિક્ષો પણ આવ્યા કરશે. પરંતુ આ 10 થી 14 માં ભારે આંધી ગાજવીજ અને મકાનોના સાપડા ઉડી શકે એવો પવન હવે ધીરે ધીરે આવશે, કાચા મકાનના સાપડા. એટલે હવેની જે ગતિવિધિ જે છે એ જરૂરી છે. આ ગતિવિધિમાંથી રજકણો બની જરૂરી છે અને આ રજકણો આકાશમાં જાય તો તેના ઉપર ફિશિંગ પોઈન્ટ ઉપર જે અરબ સાગર અને બંગાળ ઉપસાગર જે સાગરનો ભેજ ઉપલા લેવલે આવતો હોય છે એ વાદળા ઠરે અને ફિશિંગ પોઈન્ટથી વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. જે આ ફિશિંગ થશે અને તારીખ 10 થી 14માં પંચમહાલના ભાગો, લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, મહેસાણા કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આહવાના વલસાડના ભાગો, આ ભાગોમાં લગભગ ગાજવીજ અને પવન સાથે સાંટા પડવાની શક્યતા રહેશે અને આ જે ગાજવીજના પવનનું પ્રમાણ વધુ લેવાની શક્યતા રહેશે. ત્યારબાદ ગરમી શરૂ થશે, હમણાં ગરમીમાંથી રાહત મળશે, પરંતુ તારીખ 20 બાદ ફરી પુનઃ હવામાન પડતો આવશે. ગરમી બાદ તારીખ 24 મે થી 5 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે ચક્રવાતનું પ્રમાણ વધશે. મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ ચક્રવાત બની શકવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં તારીખ 16 મે પછી ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે અને પશ્ચિમમાં હિંદ મહાસાગર વધુ ગરમ રહેવાથી આ વખતે ચક્રવાતોનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા રહેશે. સાગરમાં વોલ્ટેજ પણ ઘણી બનશે જુદા જુદા 35માં અને આ 35ના કારણે બંગાળના ઉપસાગરમાં લગભગ જે ચીન અને જાપાન તરફથી જે ધીરે ધીરે કંઈક એના અવશેષો આવતા હોય છે એ અવશેષો બંગાળ ઉપસાગરમાં પણ આવવા માંડશે અને 16 તારીખથી 22-23 તારીખ સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. ક્વચિત આ વખતનું ચોમાસું કેળકાંઠે વહેલું આવી શકવાની શક્યતા રહેશે, પરંતુ તેના જે નોર્મ હોય છે અલગ અલગ પ્રકારના જે રેડિયેશન જમીન ઉપરથી જમીનમાંથી આવતા સૂર્ય કિરણો ત્યાંથી ઉઠતી ઉપર ઉઠતા કિરણો આ પ્રક્રિયા થાય લોંગ વેવ રેડિયેશન તો વાદળોનો સમૂહ મોટો થાય. એટલે આ વખતે એ પ્રક્રિયા શરૂ થતાં એક વાદળોનો સમૂહ લગભગ બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે અને પવનોની ગતિ પણ વધશે. એટલે આ તારીખ 10 થી 14માં તો આ ગતિવિધિ વધશે, પરંતુ તે પછી પણ જૂનમાં પણ ગતિવિધિ વધશે અને આ વખતના વાવાઝોડા જે છે એ ભારે હશે. બંગાળ સાગર દક્ષિણ પૂર્વીય તટ ઉપર ખબરી નાખે તેવા હશે. અરબ સાગરનું જે વાવાઝોડું છે એનો માર્ગ અત્યારથી કહી શકાય તેમ નથી ક્યાં રહેશે, પણ જે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા અને વિષુવવૃત ઉપર લો પ્રેશર બનતા અને જે છે માડાગાસ્કર લગભગ જે માડાગાસ્કર ટાપુઓ છે અને આફ્રિકાના પૂર્વ ભાગથી માંડીને છેક લગભગ ચીન સુધીના ભાગોમાં આ વખતનું ચોમાસાનું સાનુકૂળતા પ્રભાવિત કરશે. પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થશે અને આ વખતનું ચોમાસું જે છે એ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લઈને આવી રહ્યું છે, જેથી ઉત્તર પૂર્વ ભાગવતનો પૂરની પરિસ્થિતિ રહેશે. ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ક્યારેક તો આ વખત ચોમાસા દરમિયાન 106% કે તેથી પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ વરસાદ જે છે
એ જુલાઈના ઓગસ્ટમાં વધુ થવાની શક્યતા રહેશે. આ વખત તારીખ 10-14 જૂનમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. સારી ચોમાસાની શરૂઆત ભારે ગાંધી આંધી વંટો સાથે 17 જૂન બાદ થવાની શક્યતા રહેશે. 18 જૂન બાદ આ પ્રક્રિયા વધી શકે છે. 5 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે તો ઘણા ભાગોમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ખાસ કરીને આ વર્ષનું જે ચોમાસું છે એ ખેડૂતોને કઈ બાબતે ધ્યાન રાખવા જેવું છે? ક્યારે વરસાદ પડે, કઈ વાવણી ક્યાં સમયે કરવાની એમને આપ સલાહ? વરસાદ એ કુદરતી જ્ઞાન છે, ક્યારે વરસાદ થશે એ કહી ન શકાય. ખેડૂતો બરાબર વાવણી કરી હોય અને ઉપર વરસાદ થાય તો વાવેલું બીજ ઝવડાઈ જાય. પણ એટલું કહી શકાય કે રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થશે ત્યાં પુનઃ ફરી વરસાદ થશે. એટલે શરૂઆતના વરસાદમાં તો બ્રેકિંગ મોન્સૂન આવે તો જ ખેડૂતનો ફાયદો થઈ શકે, અને એવો બ્રેકિંગ ગાળો આવશે એટલે ખેડૂતો પ્યારું જે રોહિણી નક્ષત્રના વરસાદ પછી જે બ્રેકિંગ થશે એ અરસામાં વાવેતર કરવું સારું રહેશે. અને આ બ્રેકિંગ પીરિયડ લાંબો હોય તો થોડુંક મુશ્કેલી આવી શકે, પરંતુ 65 વરસાદ પણ સારું થવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ આ અંગે યોગ્ય વેરાયટીનું પસંદગી કરી વાવેતર કરવાનું યોગ્ય છે. કારણ કે આ વખતનો વરસાદ જે છે એ છે ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહેશે, અને ઓક્ટોબર માસમાં પણ હવાના હળવા દબાણ સમુદ્રમાં ઉભા થવાની શક્યતા રહેશે. જી, તો જે પ્રકારે આગાહીકાર અંબાલાલ પટેલનું જણાવવું છે કે આ વર્ષે ગરમીમાં ઘટાડો અને વધારો જે છે તે આગામી મહિનાઓમાં પણ યથાવત રહેશે, પરંતુ મહત્વપૂર્ણ બાબત છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જે છે તે સારું રહેશે, 106% જેટલો વરસાદ પડવાની આગાહી જે છે તે અંબાલાલ પટેલ કરી રહ્યા છે.